મારું નામ શૈલેષભાઈ શાહ છે. ડબગરવાડમાં આપણી તેલની હોલસેલની દુકાન છે. છેલ્લા 55 વર્ષથી આપણે દુકાન અહીંયા વેપારી છીએ. હવે ખાદ્ય તેલના વેપારી છીએ. અત્યારે સિંગતેલ અને કપાસિયાની અંદર એવો ભાવનો વધારો નથી થયો જે આપણે રનિંગ કહી શકાય કે સિંગતેલનો ભાવ 20-25 દિવસ પહેલાં 2350 હતો અને આજે 2580 રૂપિયા થયો છે. એવો ભાવનો વધારો થયો નથી. કપાસિયાની અંદર 2320-2340નો ભાવ હતો 20 દિવસ પહેલાં, તો આજે કપાસિયાનો ભાવ 2480 રૂપિયાનો થયો છે. હવે આમ જોવા જઈએ તો આ નજીવો વધારો કહી શકાય, પણ જે અત્યારે રશિયા અને યુક્રેનની પરિસ્થિતિ ચાલી રહી છે એના કારણે જે બહારથી આયાત તેલો આપણા થઈ રહ્યા છે, દાખલા તરીકે સનફ્લાવર ઓઇલ, મકાઈ ઓઇલ, પામોલિન તેલ, એ બધા જે બહારથી કરડી તેલ, જે બધા જે રાઈસ બ્રાન્ડ, એ બધા જે ભાવો અત્યારે આસમાને થઈ ગયા છે, જેને કહી શકાય કે 250-300 રૂપિયાનો વધારો થયો છે. પણ અત્યારે જે સનફ્લાવર 20-25 દિવસ પહેલાં 2150નો ભાવ હતો, તો આજે એનો ભાવ 2480-2500 રૂપિયા પહોંચી ગયો. મકાઈનો ભાવ 2100 રૂપિયા હતો, તો આજે મકાઈનો ભાવ 2400 રૂપિયા પહોંચી ગયો. અને પામોલનીનો ભાવ 2100 રૂપિયા હતો, તો આજે 2450 રૂપિયાનો થયો છે. યુક્રેન અને રશિયાની જે અત્યારે પરિસ્થિતિ ચાલી રહી છે એના અનુસંધાનમાં આ જે બહારથી આયાત તેલો છે એની પરિસ્થિતિ આ મુજબ છે. પણ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ છીએ કે આ યુક્રેન અને રશિયાનું સોલ્યુશન જલ્દી આવે અને આ અંત આવી જાય, તો પાછા ભાવ રિપીટ હતા ત્યાંને ત્યાં આવી શકે. કારણ કે બહારની અત્યારે કોઈ વસ્તુ આવવા માટે કોઈ આપણી પાસે આશરો નથી, જેથી કરીને ભાવ વધ્યા છે. પણ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે જલ્દી અંત આવે અને ભાવ ઘટાડો જે થયો છે એ પાછો આવી શકે, હું એવું ગેરંટી સાથે કહું છું. પણ અત્યારે આ સિચ્યુએશન છે ત્યાં સુધી આવું રહેવાનું છે. થેન્ક યુ વેરી મચ. જય જિનેન્દ્ર. આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે.